મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે મેટ્રો પ્રોજેક્ટ તેનું ઉદઘાટન કરશે મહત્વનું છે કે ફેઝ વન હાલ તૈયાર છે અને આવતીકાલે વડાપ્રધાન અહીં આવીને મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે જે પહેલો જે રૂટ છે તે અમદાવાદના વસ્ત્રાલ ગામથી લઈને એપ્રલ પાર્ક સુધી જશે ત્યાં આગળ મેટ્રો ટ્રેન છે ત્યાં સુધી તૈયાર થઈ છે અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો હાલ વડાપ્રધાન જ્યારે અમદાવાદ કે મેટ્રો પ્રોજેક્ટ જે તૈયાર થયો છે તે કેવી રીતની સુવિધાઓ તેમાં હશે અને આવતીકાલે જ્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે કયા પ્રકારની સુરક્ષા બંદોબસ્ત જોવા મળશે પ્રતિક જે પ્રકારે વડાપ્રધાન જ્યારે અહીંયા આવવાના છે નરેન્દ્ર મોદી અને મેટ્રો રેલ છે જે પ્રોજેક્ટ આખો જે છે તે સૌથી મોટો પ્રોજેક્ટ ગણવામાં આવે છે અને આ જ બાબતને લઈને અહીંયા અને ખાસ કરીને જ્યારે આતંકવાદને અત્યારે જે માહોલ આખો ચાલી રહ્યો છે તેના કારણે સૌથી વધારે સુરક્ષા ઉપર અહીંયા ભાર મૂકવામાં આવે છે એસપીજીએ બે દિવસ પહેલાથી જે છે વસાલ જે મેટ્રો સ્ટેશન છે તે પોતાના હસ્તક લઈ લીધું છે અને સુરક્ષાની તમામ જવાબદારી તમામ ચકાસણી જે છે તે અહીંયા કરવામાં આવી છે સાથે સાથે જે સ્થાનિક પોલીસ જે છે અધિકારીઓ જે છે તમામ લોકો અહીંયા સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને જે બંદોબસ્ત ફાળવવાનો આવે જે ધાબા

જે આખો પ્રોજેક્ટ જે છે અને તેમાંથી સાડા છ કિલોમીટરનો પટ્ટો જે વરસાદ એપ્રેલ પાર્કનો જે છે તે અહીંયા શરૂઆત કરાશે છે મેટ્રો સ્ટેશન કહી શકાય છે કે તેની તમામ તૈયારીઓ જે છે છે તે પૂર્ણ કરી દેવાઈ પ્રતિક અને જે સીસીટીવી ની વાત હોય અન્ય વ્યવસ્થાની વાત હોય તમામ જે મુસાફરોને લગતી વ્યવસ્થા જે છે તેના ઉપર પણ ખાસ ધ્યાન અહીંયા આપવામાં છે બિલકુલ દર્શન ખાસ કરીને વડાપ્રધાન અહીં આવી રહ્યા છે અને જો વિસ્તારની વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે છે જે અનધિકૃત વ્યક્તિ અહીં ન આવે તેના માટે પણ ચુસ્ત તૈયારી કરી દેવામાં આવી છે આવતીકાલે વડાપ્રધાન કેટલા વાગે અહીં આવવાના છે અને કેવી તૈયારી અન્ય જોવા મળી રહી છે પ્રતિક જે પ્રકારનો આખો પ્લાન જે છે તે પ્રમાણે આજે વસાળ જે સેશન પાસે જે ગ્રાઉન્ડ આવેલું છે બીએસએફ નું ત્યાં હેલીપેડમાં તેઓ વડાપ્રધાન જે છે ઉતરશે ત્યાંથી બાય રોડ જે આખો પાયલોટિંગ સાથે જે વડાપ્રધાન જે છે તે અહીંયા પહોંચે ચાર વાગ્યાને અરસામાં અહીંયા પહોંચે અને ત્યારે અહીંયા જે છે આ સેશન ખાતે મેટ્રો ટ્રેનની જે શરૂઆત કરશે જે અમદાવાદ વાસી જે રાહ જોયા હતા ગુજરાતવાસી જે રાહુ રહ્યા હતા તે પ્રોજેક્ટની અહીંયા શરૂઆત થશે તે બાદ મુસાફરો માટે આ જે ટ્રેન જે છે તે મુસાફરી માટે અહીંયા ખુલ્લી અહીંયાથી જ કહી શકાય છે કે વડાપ્રધાન બાદમાં કાર્યક્રમ પૂરો કરીને અન્ય સ્થળ ઉપર બાય રોડ જશે એટલે કે આ પ્રકારનો આખો અત્યારે શિડ્યુલ જે છે તે નક્કી કરવામાં છે અને તે શેડ્યુલ આધારે અને વ્યવસ્થા અહીંયા જે છે તે ચકાસણી કરીને અહીંયા તમામ વ્યવસ્થા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે ને આ જ વસ્તુ ક્યાંક બતાવી રહી છે કે સુરક્ષામાં પોલીસ કર્મચારી હોય એસપીજી હોય કોઈ કચાસ જે છે તે છોડવા નથી માંગી રહ્યા ખાસ કરીને જે આતંકવાદનો માહોલ અત્યારે જ્યારે ચાલી રહ્યો છે પાકિસ્તાન ભારત વચ્ચેનો તે પરિસ્થિતિને જોતા પણ ખૂબ અહીંયા જે ચોકસાઈ જે છે તે અહીંયા રાખવામાં આવી છે ને આ દ્રશ્યો જે બતાવે છે પોલીસ બંદોબસ્ત નો હોય કે તૈયારીની વાત હોય તે તમામ વસ્તુ જોવા મળી રહી છે મારા સહયોગીએ જે રીતે કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષાને લઈને કોઈ પણ ન રહી જાય તેની તૈયારી કરી દેવામાં આવે છે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આ જે ટેકનોલોજી છે તેમાં સીસીટીવી કેમેરાની સાથે સાથે એક સોફ્ટવેર એડ કરવામાં આવ્યું છે જે જેમાં જે આરોપીઓ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે તેમને ઓટોમેટિક સ્કેન કરી લે તેવું એક સીસીટીવી ટેકનોલોજી પણ વિકસાવે આવિશે જે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે જે પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે તેને ઓટોમેટિક સ્કેન કરી લેવામાં આવશે અને સ્કેન કર્યા બાદ તે વ્યક્તિને અહીંથી દૂરના સ્થળે લઈ જવામાં આવશે આવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને સાથે જ જે રીતે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા અને સલામતીને લઈને અમદાવાદના રિંગ રોડને લઈને જે ટ્રાફિક હેવી વાહનો છે તેમનો પણ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી કરીને ટ્રાફિકની વ્યવસ્થા પણ ન ખરવાય જી ચોક્કસ એટલે પ્રતિ કહી શકાય કે અંતિમ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે હવે સીધા જઈએ સિવિલ હોસ્પિટલ કે જ્યાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારસો બેડની એક અત્યાધુનિક બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે જિગ્નેશ જોડાયેલા છે જિગ્નેશ અંતિમ ઘડીની કેવી તૈયારી શું હોસ્પિટલની જે નવી બિલ્ડિંગની વાત છે આવતીકાલે પીએમના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ સ્વાભાવિક વાત છે દિપાલી કે જ્યારે બારસો બેડની હોસ્પિટલનું ઉદઘાટન કરવા માટે વડાપ્રધાન જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં દાંતની હોસ્પિટલ આંખની હોસ્પિટલ કેન્સરની હોસ્પિટલ તેમજ બારસો બેડની બાળકો અને મહિલાઓ માટેની જે હોસ્પિટલના અલગ અલગ બિલ્ડિંગોના લોકાર્પણ માટે વડાપ્રધાન આવી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારે કસર છોડવામાં આવી નથી સુરક્ષા વ્યવસ્થા વસ્તાને લઈને સાથે જ જે તૈયારીઓ છે તે તૈયારીઓ પણ આખરી ઓપમાં જોવા મળી રહી છે બિલ્ડિંગને લાઇટિંગ સાથે સજાવવાની એક કામગીરી પણ કરવામાં આવી છે સાથે લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન આવી રહ્યા છે આપણી સાથે દાંતની હોસ્પિટલના જે ડાયરેક્ટર છે તે પરમાર સાહેબ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની તૈયારી કરાઈ છે અને જે પ્રકારે બિલ્ડિંગ છે વિશેષતા શું છે જી જી આ જે છે જી પ્લસ સેવન બિલ્ડિંગ જે છે એ આખા દેશમાં આ પ્રકારનું બિલ્ડિંગ ડેન્ટલ માટે એક્સક્લુઝિવ ડેન્ટલ માટે ક્યાંય કોઈ ડેન્ટલ કોલેજ સાથે નથી આ આ બિલ્ડિંગમાં દરેક ફ્લોર ઉપર અલગ અલગ ડેન્ટલ સારવાર માટેના વિભાગોની વ્યવસ્થા કરવામાં આવી છે અચ્છા કેટલા પ્રમાણમાં બેડ રાખવામાં આવ્યા છે અને અત્યાધુનિક સાધનો કહીએ તો કયા પ્રકારના વિશેષ ડેન્ટલ હોસ્પિટલ માટે ડેન્ટલ ચેરની જરૂરિયાત થાય એટલે ટોટલ આ બિલ્ડિંગમાં ત્રણસો ને સાહીઠ ડેન્ટલ ચેર્સ ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે દર્દીઓ જૂના બિલ્ડિંગમાં કેટલા પ્રમાણમાં આવતા હતા અને હવે નવા બિલ્ડિંગમાં એક સાથે કેટલા દર્દીઓ સારવાર મેળવી છે જૂના બિલ્ડિંગમાં લગભગ દરરોજ અમારે સાડી પાંચસોથી છસો દર્દીઓ આવતા હતા પરંતુ ચોકઠા માટે રૂટકેનાલ માટે છ છ મહિનાનું વેઇટિંગ ચાલતું હતું પણ હવે આ નવી વ્યવસ્થાથી વેઇટિંગમાં ઘણો ઘટાડો થશે અને દર્દીઓને ત્વરિત તાત્કાલિક સારવાર આપી શકીશું ચેર કહીએ તો ડેન્ટલ હોસ્પિટલમાં ચેર મહત્વની રહેતી હોય છે એક સાથે કેટલી ચેર અવેલેબલ છે અને કેટલી ચેરમાં કેટલા તબીબો દ્વારા સારવાર અપાશે હાલ અમારી પાસે બસો પચાસ ડેન્ટલ ચેર ફંક્શનલ છે અને બસો પચાસ પચાસ એક સાથે આપણે કામ કરી શકીએ એની જોગવાઈ કરેલી છે જોઈએ તો વિશેષ જે અત્યાધુનિક સાધનો સર્જરી માટેના હોય કે અન્ય કોઈ પણ હોય તો એ કયા પ્રકારના સાધનો રે મશીનથી લઈને કયા કયા પ્રકારના રે મશીન માટે આપણે ઇન્ટ્રાઓરલ નાના રે કરવાના અમારી પાસે દસેક મશીનો છે વધતા વધતા એમાં સોફ્ટ કોપી આપણે સીધું જ કમ્પ્યુટરાઈઝડ આપણે સોફ્ટ કોપી બતાવી શકીએ અને ફૂલ માઉથ એક્સરે જે કહીએ છીએ ઓર્થો પેન્ટોગ્રામ એવા અમારી પાસે ચારેક મશીનો છે એના કારણે દાંતના ઉપરના નીચેના જડબા બધા જ દાંત જોઈન્ટ બોન એકસાથે એક જ ફિલ્મમાં આપણે સોફ્ટ કોપી જોઈ શકીએ છીએ વડાપ્રધાન જ્યારે આપના જે કેમ્પસમાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે તો કયા પ્રકારની તૈયારીઓ કરે અમે સંપૂર્ણ સજ્જ છીએ અને અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે પ્રધાનમંત્રી પોતે અમારા બિલ્ડિંગનું ઉદઘાટન કરવાના છે પહેલા જશે ઉદઘાટન જી અમે પાંચ ફ્લોર સુધીની વ્યવસ્થા તો ગોઠવી દીધી છે ગ્રાઉન્ડ ફ્લોર પર મોડિયાની સારવાર એટલે દાંત બચાવવાની સારવારની વ્યવસ્થા છે પહેલા માળે દાંત પડાવવાની દાપણની દાંઠના લગતા જે પ્રશ્નો હોય એની વ્યવસ્થા છે બીજા માળે ચોકઠા અને ઇમ્પ્લાન્ટ્સ જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ કહી શકીએ આપણે એની સારવારની ઉપલબ્ધતા છે ત્રીજા માળે પેઢાના રોગો જે કહીએ છીએ પાયોરિયા છે એના માટેની વ્યવસ્થા કરી છે ચોથા માળે એક્સક્લુઝિવલી બાળકોને જે બ્રેસિસ લગાડીએ છીએ વાંકા ચૂકા દાંતની સારવાર કરીએ છીએ એની વ્યવસ્થા કરી છે પાંચમા માળે અલાયદો બાળકો માટેનો ડેન્ટલ માટેના સારવારનો વિભાગ ઊભો કરાયો છે અચ્છા વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે સામાન્ય દર્દીઓ સારવાર માટે આવે તો તેમને એલાઉડ કરાશે કે નહીં કાલના દિવસે સિવિલ કેમ્પસમાં કયા પ્રકારનું આયોજન સારવારમાં કોઈ પણ વિક્ષેપ કોઈ જગ્યાએ થઈ શકશે નહીં એમની માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે એમના માટે અલગ જ વ્યવસ્થા કરી છે સાહેબના પ્રોગ્રામ અને એને કોઈ મુશ્કેલી નડવાની નથી ટૂંકમાં કહીએ તો જે પ્રકારે દિવાળી તૈયારીઓ કરાઈ છે સામાન્ય દર્દીઓ પણ અહીં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે આ દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે બાબતનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ કે સ્વાભાવિક વાત છે કે જ્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોય અને ત્યારે જ્યારે વડાપ્રધાન આવતા હોય ત્યારે સુરક્ષાની વ્યવસ્થાને ધ્યાન પર રાખીને અન્ય કેટલાક માર્ગો રહેતા હોય છે કે જ્યાં વ્યક્તિઓની અવર પણ પર રોક લગાવવામાં આવતી હોય છે ત્યારે દર્દી ને પણ હાલાકી ન પડે તેનું ધ્યાન રખાયું છે